સેમિનાર મારું નામ વાઢેર સોનલબા છે. વિષય cc-1 વિષયાંક બાળકો જૂઠ બોલે છે તેના કારણો. વિષય શિક્ષક નિધિબેન અગ્રાવત. કોલેજનું નામ શ્રી એમડી મહેતા બીએડ કોલેજ ધ્રોલ. જૂઠું બોલવાવાળા બાળકો. કેટલાક બાળકોમાં વાતમાં જૂઠું બોલવાની ટેવ જોવા મળે છે. કેટલીકવાર બાળકો નાની નાની ભૂલો કરી બેસે છે. કેટલીકવાર તેની જરૂરિયાતો સંતોષાતી નથી. ક્યારેક માતા પિતાના વધુ દબાણમાં રહેવું પડતું હોય છે. કોઈ વાર મિત્રો સાથે આનંદ કરવાનો કે મનોરંજનના કાર્યક્રમમાં જવાનું મન થાય છે અને માતા પિતા રજા આપતા નથી. આવી પરિસ્થિતિમાં બાળકો જૂઠું બોલતા શીખી જાય છે. વાલીઓ અને વડીલોની ધાત ધમકી, મારવાની બીક, શારીરિક શિક્ષણ થવાનો ભય પણ બાળકોને જૂઠું બોલવા પ્રેરે છે. આ પ્રકારનું સમસ્યાત્મક વર્તન બાળકો જો વારંવાર કરતું રહે તો તેના ગંભીર પરિણામો આવે છે. બાળકને એક જ રીતે ચારિત્ર્ય ભ્રષ્ટ અને નીતિ ભ્રષ્ટ બની જાય છે. બાળકના જૂઠું બોલવા પાછળના કારણો નીચે મુજબ છે. કારણો. કેટલાક બાળકો આત્મવિશ્વાસનો અભાવ હોવાને લીધે તેઓ જૂઠ બોલે છે. બીજું, લઘુતા ગ્રંથિથી પીડાતા બાળકો પણ જૂઠ બોલે છે. ત્રીજું, ઘરમાં માતા પિતા અને શાળામાં અધ્યાપકોને કડક સ્વભાવ તેમજ તેમને ધમકી ભરી રીતભાતને લીધે પણ બાળકો જૂઠ બોલે છે. ચોથું, બાળકોને મા બાપ, અધ્યાપકો અને વડીલો તરફથી શિક્ષા થવાનો ભય હોય તો પણ તેઓ જૂઠ બોલે છે. પાંચમું, ગમે તે ભોગે આત્મસન્માન જાળવી રાખવાની વૃત્તિને લીધે તેઓ જૂઠ બોલે છે. છઠ્ઠું, જૂઠા બોલા અને ખરાબ મિત્રોની સોબતને લીધે પણ તેઓ જૂઠું બોલવા પ્રેરાય છે. સાતમું, જાહેરમાં નીચા દેખાવના બીકને કારણે પણ બાળકો જૂઠું બોલવા પ્રેરાય છે. આઠમું, ભૌતિક કે માનસિક જરૂરિયાતની પૂર્તિને અભાવ હોય તો પણ તે જૂઠ બોલે છે. નવમું, જૂઠ બોલવાની રીતે સ્વબચાવ થઈ શકે છે એવી તેને વારંવાર પ્રતીતિ થાય તો તેથી પણ તે જૂઠ બોલવા માટે પ્રેરાય છે. દસમું, મા બાપ કે વડીલો ઘરમાં વારંવાર જૂઠું બોલતા હોય તો તેમનું અનુકરણ પણ તે જૂઠ બોલે છે. અગિયારમું, કિતકિરણનો આંતરિક પણ તેને જૂઠ બોલવા પડે છે. બારમું, કેટલીકવાર બહુ સારા દેખાવ માટે, મનોવિનોદ માટે કે માટે પણ તે જૂઠ બોલવા માટે પ્રેરાય છે. તેરમું, ઘણીવાર ભયના કારણે પણ બાળકો જૂઠું બોલે છે. ચૌદમું, વર્ગમાં કોઈ બાબત અંગે પોતાની પ્રતિષ્ઠા થશે એવી વ્યક્તિ પણ બાળકોને જૂઠ બોલે છે. પંદરમું, કેટલીકવાર બાળક પોતાના મિત્રમંડળ અથવા જ્ઞાતિ પ્રત્યે વફાદારી બતાવવા માટે પણ જૂઠું બોલે છે. સોળમું, ઘણીવાર બાળકો બદલાની ભાવનાથી પ્રેરાઈ પોતાના દુશ્મનને બદનામ કરવા માટે પણ તેના વિશે ખોટી વાતો ફેલાવે છે. સત્તરમું, ક્યારેક બાળકો કોઈ વાત સ્પષ્ટપણે ન સમજી શકતા હોય તેઓ નિંદ્રા અનુભવે છે અને પરિણામે સ્વરૂપે જૂઠું બોલવા પ્રેરાય છે. અઢારમું, કેટલાક મિથ્યાભિમાની બાળકો પોતાના મિથ્યાભિમાન સંતોષ માટે પોતાના મિત્રો છું અને અશક્ય વાતો કરે છે. આભાર.